कोरोना सामे लड़त आपवा बायडना फतेहपुरा प्राथमिक शाळाना शिक्षके पोताना वैज्ञानिक विचारों द्वारा लॉकडाउन में घर बैठा बैठा यूवीसी मशीन तेमज सैनिटाइजर ट्रेनो प्रोजेक्ट एसएसआईसी इंक्यूलेशन सेंटर ना सहयोग थी तैयार करीने सरपीटी साइंस कॉलेज खाते रजू कर्या हता। दिवसे दिवसे वधता जता कोरोनाना संक्रमण ने रोकवा माटे लोको सेनिटाइजर मास्क सोशल डिस्टन्स जेवी बाबतोनुं ध्यान राखी रह्या छे। त्यारे लोको पोताने तो ध्यानमां लए छे परंतु पोतानी चीज वस्तुओने सेनिटाइज करी शके ते हेतुसर आवुं ज कोरोना सामे लड़त आपवा बायडना फतेहपुरा प्राथमिक शाळाना शिक्षक देवेन्द्र पटेले पोतानी वैज्ञानिक विचारों द्वारा लॉकडाउन में घर बैठा बैठा यूवीसी मशीन तेमज सैनिटाइजर ट्रेनो प्रोजेक्ट एसएसआईसी इंक्यूलेशन सेंटर ना सहयोग थी तैयार करीने सरपीटी साइंस कॉलेज खाते रजू कर्या हता अने यूवीसी मशीन अने सैनिटाइजर ट्रेन नी विगत में बात करता देवेन्द्र पटेले जणाव्युं हतुं के यूवीसी मशीन बॉक्स में फक्त एक ज मिनिट में दवा न्यूजपेपर फाइलो मोबाइल चावी शाकभाजी डेरी प्रोडक्ट वगैरह जेवी चीज वस्तुओने सेनिटाइज करी शकाय छे। अना यूवीसी मशीन वडे अल्ट्रावायोलेट तरंगोथी वस्तुओने जीवाणु मुक्त करी शकाय छे। ज्यारे सेनिटाइजर ट्रे थी पग शूज अने चप्पल ने सेनिटाइज करी घर प्रवेश करी शकाय छे। तेमज आ यूवीसी मशीन बनावा पाछळ 4000 થી વધુ ખર્ચ થાય છે અને આ કોરોનાની સામે રક્ષણ આપતા પ્રોજેક્ટ્સને સ્વીકારી અને મંડળના સેક્રેટરી સુરેન્દ્ર શાહ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ કેપી પટેલ કોઓર્ડિનેટર વેકરિયા અને ડોક્ટર સંજય વેદ્યાનીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને આર્થિક સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો અને ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી ડોક્ટર નરોત્તમ સાહુ વૈજ્ઞાનિક ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષક દેવેન્દ્ર પટેલના પ્રોજેક્ટની કામગીરીને બિરદાવી હતી। નમસ્કાર, મારું નામ પટેલ ઘનશ્યામકુમાર દેન્દ્રભાઈ છે। મેં અત્યારે આખા વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, સમગ્ર દેશ પણ જજુમી રહ્યો છે, ત્યારે મેં લોકડાઉનમાં મને વિચાર્યો કે ભારત દેશ માટે આખી સરકાર જો કંઈક કરતી હોય તો મારે ભારત દેશના નાગરિક તરીકે કંઈક મારે પણ કરવું જોઈએ। અને તેમાંય મને મોડાસા SASIP કેન્દ્ર અને તેના આચાર્ય સાહેબ શ્રી તથા વેકરે સાહેબ શ્રી તથા સ્ટાફ તે બધાએ મને ગાઈડન્સ અને માર્ગદર્શન આપી મારા પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે તેમણે મને ખૂબ મદદ કરી। અને મારો જે પ્રોજેક્ટ છે એ યુવી સેનિટાઇઝર બોક્સનો છે, એમાં એ રેડિયેશનથી આપણે એક મિનિટમાં ફૂડ પછી ફ્રૂટ શાકભાજી કરન્સી દૂધ એ બધું છે મોબાઈલ આપણે સેનિટાઇઝ કરી શકીએ છીએ કેમિકલ વગર। અને એ કઈ રીતે તો એના જે રેડિયેશન જે કિરણો હોય છે તે એના તરંગો ઉત્પન્ન થાય છે રેડિયેશનના લીધે, જે પ્રોડક્ટ ઉપરના જે વાયરસ બેક્ટેરિયા હોય જે 2, 4, 6, 8, 10, 16, 32 મલ્ટિપ્લિકેશનમાં જેમ વધતા હોય તો તેના DNA ઉપર જ એ તરંગો એટેક કરી અને તેનો નાશ કરે છે ને આગળ વધવા દેતા નથી। અને આ રીતે આ UVC ઉપર આખો આ પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ પૂર્ણ કર્યું છે। અને એ બદલ મને સંસ્થા SASIP સંસ્થા મોડાસા દ્વારા અને આચાર્ય સાહેબ શ્રી તથા સાહેબ શ્રી વેકરે સાહેબ શ્રી તથા અન્ય સ્ટાફ ગણી પણ મને એની ખૂબ મદદ કરી છે અને તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજો કયો પ્રોજેક્ટ કરવાનો? સેનિટાઇઝર ટ્રે અને સેનિટાઇઝર ટ્રે એક બીજો એ પ્રોજેક્ટ બનાવ્યો સેનિટાઇઝર ટ્રે કે આપણે અત્યારે ઘરની બહાર જતા હોઈએ તો જમીન ઉપર પુષ્કળ પ્રમાણમાં બધા જીવાણુ બેક્ટેરિયા હોય જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને આપણે આ સેનિટાઇઝ બૂટમાં નીચે ચોટેલા હોય તો આ બૂટ આ ટ્રે ઉપર મૂકવાથી બૂટની ટ્રેની અંદર જે પાણી ભરેલું હોય તે બૂટ મૂકવાથી પ્રેશરથી પાણી ઉપર આવે છે અને એ પાણી જે કેમિકલ આપણે હોય છે આ સોડિયમ ક્લોરાઇડવાળું એના લીધે જે જીવાણુ હોય છે તે એમાં નાશ પામે છે અને આપણે ઘરમાં કમ્પ્લીટ આપણે ઘરમાં પગ મૂકી શકીએ છીએ। અને પ્રોજેક્ટ પાછળ આછો આમાં કેવું લોકડાઉન હજી મારે પૂરી વસ્તુ મળી નથી, અત્યારે સમથિંગ 2-3 હજાર ખર્ચો છે ને આગળ હજી બીજો થશે, મારે હજી બીજો પ્રોગ્રામમાં હજી બીજું નાખવું છે મારી એની અંદર અને અમદાવાદ હજી જઈ શકાયું નથી આ કોરોના વાયરસના લીધે, મટીરિયલ મેળવવું થોડું મુશ્કેલ છે અત્યારે મારે। SASIP ઇન્ક્યુબેશન સેન્ટર સરપીટી સાયન્સ કોલેજ મોડાસા, આ ઇન્ક્યુબેશન સેન્ટરમાં નાવીન્યસભર વિચારોને સપોર્ટ કરવામાં આવે છે। આજરોજ બાયડ તાલુકાના ઘનશ્યામભાઈ પટેલ 2 પ્રોજેક્ટ લઈને આવ્યા છે, જે કોવિડની સમસ્યા છે એનો ઉકેલને મૂર્તિમંત કરવા માટે પ્રકલ્પો લઈને આવ્યા છે, એને આ સંસ્થા વતી અત્યારે માર્ગદર્શન તેમજ આર્થિક સહાય કરવામાં આવી છે। ભવિષ્યમાં આવા વિચારો જે છે એ સમસ્યાઓને હલ કરવા માટે ઉપયોગી થશે, આ સંસ્થા હર હંમેશ ઉપયોગી થઈ રહી છે। જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી
मार्फते पण विद्यार्थीओ अने शिक्षकोना प्रोजेक्ट ने पण अहींया वाचा आपवामां आवे छे, मूर्तिमंत करवामां आवे छे। वैभव राठौड, केटीवी न्यूज, अरवल्ली।